नमस्कार, जय श्री कृष्ण। धोरण 11 मूल तत्वो में आपणे पेटानो चेप्टर नो अभ्यास करी रह्या हता, जेमां आजे आपणे छेल्लो दाखलो दाखलो नंबर 14 जोईशुं। खानावाळी खरीद नोंध वेचाण नोंध खरीद परत नोंध वेचाण परत नोंध नो अभ्यास करीए। तो 14 दाखलो जोईए। नीचेना व्यवहारो परथी निर्मी स्पोर्ट्सना चोपड़े खानावाळी पेटा नोंधो खरीद नोंध खरीद परत नोंध वेचाण नोंध वेचाण परत नोंध तैयार करवानी छे। नीचे व्यवहारोमां तमे जोशो तो अंदर बॉल बेट अने स्टम्प एम त्रण प्रकारना मालनुं वेचाण करी रह्या छे, तो आपणे त्रण प्रकारमां छूटा पाडीशुं। पहेली खरीद नोंध जेवी ज विगत आवशे, માત્ર અહીંયા રકમના ખાનામાં ત્રણ ખાના વચ્ચે ઉમેરાઈ જશે અને છેલ્લે કુલ ખાનું આવશે, બરાબર? તો આપણે પહેલાં ખાના બનાવી લઈએ, પછી દાખલો લખીએ। ખરીદ નોંધ છે એટલે અહીંયા આવશે વેપારીનું નામ, આવો ભરતિયા નંબર, ત્યાર પછી ખાવા, ત્યાર પછી ત્રણ પ્રકારનો માલ છે બોલ બેટ અને સ્ટમ્પ। બોલ બેટ સ્ટમ્પ સ્ટમ્પ ત્યાર પછી રકમ રૂપિયામાં, કુલ રકમ રૂપિયા, બરાબર? તો આ ખરીદનો નમૂનો છે। ખરીદ પરત નોંધ તારીખ, વેપારીનું નામ, ઉધાર ચિઠ્ઠી નંબર, ખાતા અને પછી રકમ આવતો તો તેની જગ્યાએ ત્રણ ખાના અહીંયા ઉમેર્યા છે, બોલ બેટ સ્ટમ્પ રકમ રૂપિયામાં, કુલ રકમ। અહીંયા પણ વેચાણ નોંધમાં પણ એ જ રીતે તારીખ વેપારીની જગ્યાએ, ગ્રાહકનું નામ આવક ભરતી નંબરની જગ્યાએ આવક નંબર, ખાતા રકમમાં ત્રણ ખાના, બોલ બેટ જમા ચિઠ્ઠી નંબર આવશે, રકમ રૂપિયામાં, ખાતા રહેશે, બોલ બરાબર, કુલ રકમ રહેશે, કુલ રકમ। તો આપણે દાખલો જોવાની શરૂઆત કરીએ। ખૂબ જ ઓછા વ્યવહારો છે, પરંતુ દાખલોની વિગત વધારે છે, તેથી દાખલો મોટો દેખાય છે, બરાબર? 2015 મે પહેલો, બરાબર? 2015 મે લખી દઈએ પહેલાં આપણે, 2015 મે માસના વ્યવહારો છે। તમને પરીક્ષામાં અહીંયા 2015ની જગ્યાએ 2020 પણ આવી શકે અથવા 2021 પણ આવી શકે, બરાબર? જે વર્ષ આપ્યું હોય દાખલા માટે લખવાનું। પેલું, સાનિયા પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે, એક માસની શાક પર ખરીદ્યો। અહીંયા વ્યવહાર ખરીદ્યો છે એટલે કે ખરીદીનો છે, બરાબર? બોલ નંગડી 200 દર 150, બરાબર? કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને લખવો પડશે। પહેલાં તો ખરીદેલો છે, 10% વેપારી વટાવે, તો વટાવ પણ ધ્યાનમાં રાખવાનો, ચોખ્ખી રકમ આપણે અહીંયા લખવાની, વટાવ બાદની રોકડ વટાવ, ક્યારે નાકડા રોકડા ચૂકવે તો જ આવે, બરાબર? ને તે પણ અહીંયા તો લખાય નહીં, રોકડમાં લખાય। તો અહીંયા આપણો વ્યવહાર નાણાં ચૂકવે એવું કંઈ કીધું નથી, તેથી આપણો ઉધાર વ્યવહાર કહેવાશે। આપણે
આ વ્યવહારની નોંધ અહીંયા ખરીદ નોંધમાં કરીશું. તો સૌ પ્રથમ મેં એક શ્રી સાનિયા ખાતે આવક ભરતિયા નંબર અંદર આપ્યો છે, નથી આપવામાં આવ્યો તો એ ડેશ કરીશું. હવે આપણે દરેક વિગત છૂટી પાડીએ. સૌ પ્રથમ બોલ 200 × 150 ના ભાવે ખરીદા છે, એટલે 30,000 ના ભાવના બોલ ખરીદા છે. પરંતુ આપણે અંદર વટાવ પણ છે, કેટલો છે? 10% વેપારી વટાવ. તો 30,000 ના બોલ થાય એમાંથી 10% વેપારી વટાવ જશે, એટલે 27,000 આવશે. બેટ માટે એવું કીધું છે કે 100 દર ભાવ છે, 800 રૂપિયાનો ભાવ, એવા દર નંગ કેટલા છે? 200. બરાબર. તો અહીંયા 80,000 માઇનસ 10% વેપારી વટાવ એટલે બેટ આવશે 72,000. અને ત્યાર પછી સ્ટમ્પ છે, તો સ્ટમ્પની જોડી છે 50 રૂપિયાની, 50 જોડી, દરેકનો 300 રૂપિયા ભાવ, એટલે એ 15,000 ભાવ માઇનસ 10% વેપારી વટાવ એટલે 13,500. 5% વેપારી વટાવે વેચ્યો. હવે મલિક વેપારી નું નામ આપ્યું છે, નાણા ચૂકવ્યા એવું કઈ કીધું નથી, એટલે વ્યવહાર આપણે ઉધાર ગણું, ઉધાર વેચાણ નો થશે. તારીખ 5 શ્રી મલિક ખાતે. બરાબર. હવે 5% વેપારી વટાવ વેચેલો છે, તો વેપારી વટાવ ધ્યાનમાં લઈશું. 60 × 250 બોલ એટલે કે 250ના ભાવ છે, એટલે 15,000ના બોલ પર આપણે 5% વટાવ આપવો પડશે, એટલે 14,250 5% વેપારી વટાવ બાદ. ત્યાર પછી બેટ માટે 30 બેટ છે, દરેક 1,000ના ભાવની, એટલે 30,000 માંથી 10% વેપારી વટાવ, સોરી 5% વેપારી વટાવ જશે, એટલે આવશે 28,500. બરાબર. અને ત્યાર પછી છે 10 જોડી સ્ટમ્પ છે, દરેક 500ના ભાવે વેચ્યા, એટલે 5,000. 10 × 500 5,000 માઇનસ 5% વેપારી વટાવ 4,650. બરાબર. 14,250 વત્તા 28,500 વત્તા 4,650, 47,500 નું વેચાણ આપણે મલિકને કરેલું છે. બરાબર. આગળ જોઈએ, કપિલ પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. કપિલનું નામ આપ્યું છે, વટાવ આપ્યો છે, નામ આપ્યું છે, એટલે ખરીદી ઉધાર ખરીદી કેવા છે? તારીખ 10 શ્રી કપિલ ખાતે લખીશું. બરાબર. બિલ નંબર એવું કંઈ આપ્યું નથી. તો 10% વેપારી વટાવ છે, વટાવ ગણશું. 30 × બોલ છે, 30 × 160 ના ભાવે છે, એટલે 4,800 માઇનસ 10% વેપારી વટાવ એટલે 4,920. ત્યારબાદ છે 20 બેટ છે, 1,220 ના ભાવની, એટલે કે 12,24,000 ની બેટ થશે, એમાંથી 10% વટાવ બાદ જશે, એટલે આવશે 21,600. ત્યારબાદ સ્ટમ્પ છે 6 જોડી, દરેક 400ના ભાવે આપણે ખરીદ્યા, એટલે 2,400 માઇનસ 10% વેપારી વટાવ એટલે 2,160 વત્તા 21,600 વત્તા 4,320 28,080. બરાબર. એકવાર ફરીથી ગુણાકાર કરી લઈએ, તો 30 × 160 એટલે 4,800 માઇનસ 10% 4,320, પછી 20 × 1,200 એટલે 24,000 માઇનસ 10% વેપારી વટાવ 21,600. અને ત્રીજું છે 6 × 400ના ભાવે, એટલે 2,400 માઇનસ 10% વેપારી વટાવ 21,060. ઓકે. 21,060 વત્તા 21,600 વત્તા 4,320 28,080. ઓકે. ત્યાર પછી 13મો, નીચેના માલને, માલનો યુસુફને 5% વેપારી વટાવે વેચ્યો. અહીંયા પણ કોઈ નાણાં ચૂકવે એવો ઉલ્લેખ નથી, વેચ્યો છે એટલે ઉધાર વેચાણ ગણશું, કારણ કે યુસુફનું નામ આપ્યું છે. તારીખ 13
શ્રી યુસુફ ખાતે બરાબર ત્યાં નંબર એવું કંઈ આપ્યું નથી દેશ રાખીશું આપણે હવે માલ વેચ્યો છે 5% વેપારી વટાવે એટલે વટાવો આપણે ગણવું પડશે 40 × 200 એટલે 8000 નો માલ થશે માઇનસ 5% 40 × 200 ભાવ એટલે 8000 માઇનસ 5% વેપારી વટાવો 7790 બોલ વેચેલા છે આપણે ત્યાર પછી બેટ છે 30 × 1300 ના ભાવે છે 30 × 2 × 1300 ના ભાવે એટલે 39 30 × 1300 39000 થશે માઇનસ 5% વટાવ એટલે 37050 30 × 1300 39000 માઇનસ 10% 39000 માઇનસ 5% 37050 થશે બરાબર છે ત્યાર પછી સ્ટમ્પ છે 10 × 700 એટલે 7000 ના ભાવ માઇનસ 5% વટાવ એટલે 50 ત્યાર પછી તારીખ 15 નો વ્યવહાર જુઓ યુસુફ ને જે આપણે આ માલ વેચેલો છે એને એમાંથી અડધો માલ પરત કર્યો જમા ચિઠ્ઠી નંબર 21 મોકલી આપી બરાબર તારીખ 13 પછી 15 શ્રી યુસુફ ખાતે અડધો માલ બરાબર અને કેવી રીતના અડધો માલ પરત કર્યો એટલે આપણે આ રકમના જ અડધા કરશું 7780 × 1300 37050 × 1 33 25 × 1 3625 × 1 525 × 1 3625 × 1 3625 × 1 650 એટલે 5150 ના અડધા થઈ જાય બરાબર ઓલ બેક સ્ટમ્પ ઓલ સ્ટમ્પ ઓલ સ્ટમ્પ ઓકે ત્યાર પછી સાનિયાએ નીચે પ્રમાણેનો માલ પરત કર્યો બરાબર તો સાનિયાએ પરત કર્યો એટલે કયો માલ પરત કેવા છે ખરીદેલો માલ સાનિયા વાળો બરાબર તો સાનિયાને આપણે પરત કર્યો હશે નીચે પ્રમાણેનો તો 10 નંગ બેટ 2 10 નંગ બોલ 2 5 નંગ બેટ અને 3 જોડી સ્ટમ્પ બરાબર તો અહીંયાથી આપણે એ ગુણાકારની ગણતરી ધ્યાનમાં રાખવી પડશે તો આ પણ પરત થયો છે તારીખ 15 પછી તારીખ 20 શ્રી સાનિયા ખાતે ચિઠ્ઠી નંબર આપ્યો નથી હવે અહીંયા આપણે સાનિયાનો વ્યવહાર જે છે એ તમે જોશો તો પહેલો જ વ્યવહાર છે બરાબર 150 નો ભાવ 800 નો ભાવ અને 300 નો ભાવ બરાબર હવે એ ભાવે આપણે ખરીદેલા હતા બરાબર હવે એ આમાં એમાં આપણને 10% શું મળેલું વેપારી વટાવ ડિસ્કાઉન્ટ મળેલો એટલે આ ડિસ્કાઉન્ટ પછીનો ભાવ છે બરાબર તો આપણે અહીંયા જોઈએ કે આપણા બોલ છે કેટલા હજારના ખરીદેલા 27000ના બરાબર એટલે 27000 કેવી રીતે આવેલા તો પહેલા વ્યવહારમાં જોશો તો 200 નંગ બોલ × 150 ના ભાવ 30000 − 10% એટલે 27000 એનો મતલબ આપણે ત્યારે ખરીદેલા આ 27000માં જે દડા ખરીદેલા એ કેટલા નંગ હતા 200 તો 27000 ભાગ્યા 200 કરશું આપણને એટલે ભાવ પડશે 135 જે 150 નો ભાવ હતો તે આપણને કેટલામાં પડેલા 135 માં પડેલો કેમ કે 150 નંગ × 200 કરી આપણે તો આપણો 30000 નો માલ જાય એમાં આપણે ડિસ્કાઉન્ટ મળ્યું 10% એટલે 27000 માં પડે એનો મતલબ ત્યારે આપણે ભાવ કેટલા પડેલો 135 માં તો પરત કરીશું ત્યારે પણ 135 રૂપિયાના ભાવે પરત કરીશું બરાબર તો 150 પ્રમાણે લઈએ તો 150 × 10 1500 − 10% 1350 રૂપિયા થશે એ રીતે પણ ચાલે તો કઈ રીતે કરવાનું છે જોજો કેટલા નંગ બોલ પરત કરેલા છે તમારી બુકમાં જો વ્યવહાર નંબર 20 10 નંગ બરાબર 10 નંગ સામે
કેટલા રૂપિયાનો ભાવ છે 150 એટલે ગુણ્યા 150 એટલે 1500 રૂપિયાના પરત કરીએ પણ આપણે ડિસ્કાઉન્ટ મળ્યું એટલે 10% ડિસ્કાઉન્ટ બાદ કરશું એટલે કેટલાનો આવશે 150 અથવા તો 135 ના ભાવે લઈએ તો 10 ગુણ્યા 135 વટાવા બાદ 350 એ પણ આવી જ જાય બરાબર સમજાયું આગળ જોઈએ બેટ કેટલા નંગ છે 5 નંગ 5 નંગ બેટનો ભાવ એક બેટનો ભાવ કેટલા રૂપિયા છે પહેલા ઘરમાં જો 800 રૂપિયા ગુણ્યા 5 નંગ પરત કરીએ 4000 ના પરત કરીએ પરંતુ આપણે પાસે 10% ડિસ્કાઉન્ટ લેવાનું એટલે આવશે 3600 બરાબર ત્યાર પછી 3 નંગ સ્ટંપની જોડી 1 સ્તંભની જોડીનો ભાવ 300 રૂપિયા છે પહેલા વ્યવહારમાં એટલે 3 ગુણ્યા 300 ગુણ્યા 3 900 માઇનસ 10% એટલે 810 810 વત્તા 3600 વત્તા 350 5760 નો માલ પરત કરીશું આપણે બરાબર આગળ એકવાર હું જરાક તાળો મેળવી લઉં 800 માઇનસ 10% એટલે 720 × 5 3600 રાઈટ ઓકે 300 માઇનસ 10% 270 × 3 ઓકે રેડી છે ત્યાર પછી જોઈએ 25 કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવીને સેવાગને વેચ્યો તો કપિલ પાસે આ જે માલ ખરીદેલો 28080 નો એ માલ પર આપણે કેટલા ટકા નફો ચડાવ્યો 20% નફો ચડાવીને સેવાગને વેચ્યો તો સેવાગે નાણાં ચૂકવ્યા એવું કંઈ કીધું નથી એટલે આપણે વ્યવહાર અહીંયા લખીશું 25 શ્રી સેવાગ ખાતે બરાબર તો કપિલ પાસે ખરીદેલ માલમાંથી અડધો માલ એટલે કે આ જે માલ છે 1, 2 અને 3 એનો અડધા પેલા કરવાના અને એ અડધા પર આપણે પાછો 20% નફો ચડાવવાનો બરાબર તો 43 20 ના અડધા કેટલા થાય 21 60 પ્લસ એના પર કેટલા ટકા નફો ચડાવવાનો 20% એટલે 25 ને 2 2500 2 43 20 જે માલ છે તેના અડધો માલ એટલે 21 60 પર 20% નફો ચડાવવાનો એટલે 2592 થશે બરાબર ત્યાર પછી બીજું શું છે 21 600 તેનો અડધા કરવાના પહેલા એટલે 10 800 થાય એ 10 800 પર પાછો 20% નફો ચડાવવાનો એટલે 12960 ત્યાર પછી 2160 છે તેના અડધા એટલે 1080 વત્તા 20% નફો ચડાવવાનો એટલે 1200 વત્તા 12960 વત્તા 2500 એટલે 1648 આપણે તાળો મેળવીએ તો 28080 નો અડધા 14040 પર 20% નફો ચડાવો એટલે 16848 થઈ જશે બરાબર સેવાગે બધો માલ પરત કર્યો આપણે સેવાગે જે આ માલ વેચેલો એને બધો પરત કર્યો એટલે તારીખ 25 પછી તારીખ 27 શ્રી સેવાગે પાછો પરત બી કરી દો સેવાગ ખાતે બધો જ માલ પરત કર્યો તારીખ કઈ આવશે સોરી ચિઠ્ઠી નંબર આપ્યો નથી એટલે બધો જ માલ પરત કર્યો 2592 1260 1296 16848 અને આ બધો માલ પાછો આપણે કપિલને પણ મોકલી આપ્યો કપિલને મોકલી આપી તો કપિલને મોકલતી વખતે તારીખ 27 સુધી કપિલ ખાતે મોકલતી વખતે આગળના રાખવા જેવું આપણે આપણો નફો અંદરથી શું કરવાનો બાસ એટલે કઈ ચિંતા નહીં કરવાની આનો અડધો માલ અહીંયા વેચેલો એને બધો પરત કર્યો તો આપણે આનો અડધો માલ એને શું કરવાનો પરત તો 43 20 ના ડાયરેક્ટ અડધા જ કરી લેવાના એટલે 21 60 નફો અંદરથી ઓટોમેટિક બાદ થઈ જશે 21 600 ના અડધા કરી દેવાના 10 800 અને 21 60 ના અડધા 1080 બરાબર એટલે 21 60 વત્તા 10 800 વત્તા 1080 14040 28 080 ના અડધા કેટલા થાય
14040 અડધો માલ એટલે કે 14040 નફો ચડાવીને આપણે વેચેલો 20% નફો ચડાવીને એટલે આટલા વેચેલો એને બધો પરત કર્યો એમાંથી આપણે આપણો નફો બાદ કરીને અડધો જ માલ એને પરત કરી દીધો તો આ રીતે જ્યારે પણ મેં તમને કીધેલું ગણતરી કરો તો વેચેલો માલ પરત કરે તો આના જ ગણતરી અહીંયા લેવાની અને અહીંયા ખરીદેલો માલ પરત કરે તો આના અડધો માલ કીધો છે એટલે આના સીધા અડધા આપણે લઈ લેવાના બરાબર 43 ના અડધા 21 થાય 21 600 ના 10 800 અને 21 60 ના 1080 આ રીતે અડધો પરત કરે ત્યાર પછી છેલ્લો વ્યવહાર છે રોકડ ખરીદી તો અહીંયા પહેલી નોંધ આપી આવી રોકડ ખરીદી છે રોકડ મેળમાં નોંધ હશે તારીખ 30 બરાબર અહીંયા આપણે એની કોઈ જરૂર નથી અહીંયા આપણા બધા જ વ્યવહાર પૂરા થયા તો આપણે એનું ટોટલ કરી આવે તો ટોટલ કરીએ ત્યારે દરેક નું ખાના વાઇઝ ટોટલ કરીશું આપણે પરીક્ષામાં આવશે જ નહીં બહુ શક્ય તો છે કારણ કે આપણે પેપર બ્લ્યુપ્રિન્ટ પ્રમાણે
ટાઈપના દાખલા પૂછાતા નથી. આપણે સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત નોંધ અને સાદી વેચાણ પરત નોંધના દાખલાની તૈયારી કરવાની. બરાબર, તો આ રીતે અહીં આપણું પાંચમું ચેપ્ટર પૂરું થાય જૂની બુક પ્રમાણે. હવે આપણે આગળ છઠ્ઠું ચેપ્ટર જોઈશું, રોકડમેળ અને તેના પ્રકારો વિશે. બરાબર, થિયરીમાં આગળ પાંચમા ચેપ્ટરમાં લેણી હુંડી દેવી હુંડી જે છે અભ્યાસક્રમમાં સામેલ નથી, એટલે આપણે અહીંયા જોતા નથી. તો હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં રોકડમેળ અને તેના પ્રકારો વિશે જોઈશું.